દિવાળીના વેકેશનના સમયગાળા દરમિયાન તસ્કરો જાણે માજા મૂકે છે અને સંખ્યાબંધ મકાનોને નિશાન બનાવે છે ત્યારે આવા તસ્કરોથી બચવા અને ચોરીના ગુનાને અટકાવવા માટે ગતરોજ રાત્રે લિંબાયત પોલીસે એક મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં લોકોને સુરક્ષા વિશે માહિતી આપવામાં આવી હતી. દિવાળીનો સમય આવતાની સાથે જ ઘણા ખરા રહીશો વતનની વાટ પકડતા હોય છે જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળે છે. અવારનવાર દિવાળીના સમયમાં સૌથી વધુ ચોરીઓની પણ ઘટના સામે આવે છે, પરંતુ આ સમયે પોલીસ પણ લાચાર બની જતી હોય છે. કારણ કે એક બાજુ સોસાયટીઓ ખાલી ખમ થઈ જતી હોય છે ત્યારે બીજી તરફ પોલીસના માણસોની પણ અસર જોવા મળતી હોય છે, જેના કારણે તસ્કરો બેફામ બની જાય છે. આવા સમયે લોકોએ કેવી રીતની સાવચેતી રાખવી, સોસાયટીના પ્રમુખોએ કેવી કાળજી રાખવી તે બાબતની શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મીટિંગનો દોર શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે શહેરના લિંબાયત વિસ્તારમાં આવી જ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 23/10/2014 ના રોજ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આમ તો દિવાળીના તહેવાર નિમિત્તે અગાઉથી જ 11 થી જ શુભ મુહૂર્તો અને પૂજાપાઠ ચાલુ થઈ જાય છે. લિંબાયત વિસ્તારમાં આઉટ ઓફ સ્ટેટના ઘણા બધા ફેમિલી રહે છે, તેઓને બાળકોનો પણ દિવાળી સમયે વેકેશન હોય, નોકરી ધંધામાંથી વેકેશન હોય છે, જેથી મોટાભાગના ફેમિલી બહાર ફરવા જવાના હોય છે તથા પોતપોતાના વતનમાં જતા હોય છે અને એમના ઘરો બંધ રહેતા હોય છે. પોતે વેકેશનમાં બહાર જાય છે તે વખતે પોતાના કિંમતી જે ઝવેરાત, દાગીના, પૈસા વગેરે વસ્તુઓ છે તેઓને લોકરમાં મૂકવા માટે અમે અપીલ કરી છે. પોતાના સોસાયટી વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવા માટેની અપીલ કરી છે તથા સોસાયટી વિસ્તારમાં જે લોકો છે એ રાત્રિના નાઇટમાં ફરે અને પોતાની સોસાયટીને સુરક્ષિત રાખે એવી પણ અમે અપીલ કરી છે. અને તદુપરાંત જે કોઈ સોસાયટીના માણસો વધુ પ્રમાણમાં બહાર જતા હોય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરે, જેથી કરીને અમે મોબાઈલ પેટ્રોલિંગ પણ રાખી શકીએ તે માટે પણ અમે અપીલ કરવામાં આવી છે. અને તમામને અમે દિવાળીના તહેવાર નિમિત્તે તમામને શુભકામના પાઠવી છે. આ મીટિંગ દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ તમામ સોસાયટીઓના રહીશોને એકત્ર કર્યા હતા અને સોસાયટીના પ્રમુખોને બોલાવી તેઓની સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં મકાન ખાલી હોય અથવા વતનની વાટ પકડેલા રહીશોના મકાનને કઈ રીતે કાળજી રાખવી અથવા ઘરની અંદર પડેલા મોંઘા દાગીના અથવા રોકડ રકમને તિજોરીમાં મૂકવા માટે પણ સલાહ આપી હતી. આ ઉપરાંત સોસાયટીના પ્રમુખોને વારાફરતી મોડી રાત્રે ઉજાગરા કરી સોસાયટીનો પહેરો ભરવા માટે પણ તકેદારી રાખવા માટે કહ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જે સોસાયટીઓ મોટા પ્રમાણમાં ખાલી રહેતી હોય તે સોસાયટીઓના નામ લિંબાયત પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે, જેથી કરીને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે. ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत.